આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કોઈપણ નાગરિક આર્થિક કે અન્ય કોઈ અસમર્થતાના લીધે ન્યાય મેળવવાથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું। अपना देशना बंधारणमां दरेक नागरिक माटे समान आर्थिक अने सामाजिक न्याय तेमज समान तकनी बाबतने समाविष्ट करवामां आवी छे। कोईपण नागरिक आर्थिक के पछी कायदानी शिक्षानी अज्ञानताने कारणे तेनो न्याय मेळवानो अधिकार न छीनवाय जाय ते बाबतने ध्यान राखीने भारत सरकार द्वारा राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडळ 1987 नामनो कायदो बनाव्यो छे, जेनी शहर तथा ग्राम्य विस्तारना लोकोनी जानकारी मळी रहे ते हेतुथी जिल्ला कानूनी सेवा सत्ता मंडळ द्वारा तारीख 2 ऑक्टोबरथी 14 નવેમ્બર સુધી લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સદર કાયદા હેઠળ નિઃશુલ્ક કાનૂની સહાય કોને કોને મળી શકે, કયા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકે તથા કેવા કેવા પ્રકારની કાનૂની સહાય મળી શકે તે અંગેની જાણકારી પેમ્પલેટ્સ વહેંચી લોકોને આ કાયદાની રૂબરૂ મળીને સમજ આપવામાં આવી રહી છે। મહિલાઓ પર થતા શારીરિક તથા માનસિક અત્યાચારો સહિતના કેસોમાં મફત કાનૂની સહાય સાથે સાથે પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સાઓમાં કોર્ટ કેસ પહેલા પ્રી લિટિગેશન બંને પક્ષકારો વચ્ચે મેડિએશન સેન્ટરમાં સમાધાન કરી શકાય, સાથે જ પેન્ડિંગ મિલકતના કેસોમાં લેનાના કેસોમાં ચેક રિટર્ન તથા અન્ય સિવિલ કેસોમાં સમાધાનકારી નિકાલ માટે મધ્યસ્થતા કેન્દ્રનો સંપર્ક 2065-230-5787 અથવા તો કોર્ટના સંપર્ક દ્વારા સમાધાનનો પ્રયત્ન કરી શકાય છે। સાથે જ કોઈપણ પુરુષ જેની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધતી ન હોય તેને આ કાયદા હેઠળ કાનૂની સહાય મળી શકે છે। સાથે જ બાળક, ભિક્ષુક, સંરક્ષણ ગૃહમાં, કિશોર ગૃહમાં રહેતી વ્યક્તિને આનો લાભ મળી શકે છે, જેમાં કોઈપણ અદાલત સમક્ષ કેસ દાખલ કરવાની કે બચાવ કરવાની કાર્યવાહીમાં નિષ્ણાત વકીલોની પેનલમાંથી સહાય મેળવી શકાય છે, જે અંગે હિરાનસિંહ શાહ તથા MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની આસ્થા સુતરિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અમે લોકો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને સંભવ ઇનિશિયેટિવ ના કોલોબરેશનથી જે ભારત સરકારનું આઝાદીના અમૃત મહોત્સવ છે, 75 વર્ષ ભારત સરકારને ભારતને આઝાદ થાય છે, તો એના અંતર્ગત પેન ઇન્ડિયા લીગલ અવેરનેસ કેમ્પેનના અંતર્ગત લોકોને અવેર કરી રહ્યા છે લીગલ અવેરનેસ માટે, લીગલ લોકોને મફત કાનૂની સહાય મળે છે, પ્લસ મધ્યસ્થતાથી લોક અદાલતથી ઝડપી કેસીસનો નિકાલ થાય છે, એના માટે લોકોને અવેર કરીએ છીએ કે ભવિષ્યમાં કોઈ કેસ થાય કે કોઈ કેસ છે તો મધ્યસ્થતા અને લોક અદાલત એઝ અ કેસ રિઝોલ્વ કરવા માટે મેથડ યુઝ કરો અને તમને કોર્ટ તરફથી મફત કાનૂની સહાયતા પૂરી પાડવામાં આવે છે, તો એના વિશે લોકોને જાણકાર કરીએ છીએ કે તમે કોર્ટનો સંપર્ક કરો કાનૂની સહાય લેવા માટે। જે તમે કેટલા લોકો આજે તમારી સાથે ઇન્વોલ્વમેન્ટ છે અને કેટલા લોકોએ તમારો પ્રતિસાદ સારો આપ્યો છે? અમે આજે સૌપ્રથમ અમે અમારા લીગલ અવેરનેસની શરૂઆત કમાટી બાગથી કરી હતી, ત્યાં આગળ અમારે ઘણો સારો રિસ્પોન્સ મળ્યો, ત્યાં અમે ભારત કોઓપરેટિવ બેંકના ચેરમેનને મળ્યા હતા, તો એ લોકો ત્યાં આગળ મોર્નિંગ વોકમાં એઝ એમના ફ્રેન્ડ્સ બધા આવ્યા હતા, એમના તરફથી એમને પણ કીધું કે જે કેસીસ જે છે કે જે કોર્ટમાં વર્ષોના વર્ષો ચાલતા હોય છે એ મધ્યસ્થતાથી અને લોક અદાલતથી સોલ્વ કરવામાં આવે તેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે, તો એ એઝ અ મેથડ એ લોકો યુઝ કરશે અને જે એમના પેન્ડિંગ કેસીસ છે એમાં આ રસ્તો અપનાવશે। અને બીજો મધ્યસ્થતા અને લોક અદાલતનો બીજો એ ફાયદો એ છે કે જે ઓલરેડી પેન્ડિંગ કેસીસ છે કોર્ટમાં, જે કેસીસ ચાલી રહ્યા છે એને તમે લોકો એને લોક અદાલતમાં રિફર કરો તો કોર્ટ ફીસ જે હોય છે જે પહેલાં ભરેલી હોય છે એ પણ પાછી આપવામાં આવતી હોય છે, પ્લસ એની ફાઇનાલિટી કોર્ટમાં એવું છે કે જો ઓપોનન્ટનો અવોર્ડ જે સામે અગેન્સ્ટ હશે તો બીજી પાર્ટી હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ જશે, પણ આમાં જે ફાઇનાલિટી એનાથી આ જે લોક અદાલતનો અવોર્ડ છે એ ફાઇનલ છે અને ચેલેન્જેબલ નથી, પ્લસ એમાં કોર્ટ ફી રિટર્ન મળે છે, સમયની બચત થાય છે, પૈસાની બચત થાય છે અને જે પૈસા તમે ઓલરેડી એઝ અ કોર્ટ ફી આપેલા છે એ પાછા મળે છે, તો આ બધા ફાયદા છે લોક અદાલત અને મીડિએશનના। અને આ મેથડ એઝ અ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટના પ્રમાણે લોક અદાલત, કાયમી લોક અદાલત પણ યોજાય છે, નેશનલ લોક અદાલત પણ યોજાય છે, નેશનલ લોક અદાલત એટલે આખા ભારતભરમાં સુપ્રીમ કોર્ટથી લઈને તાલુકા લેવલ સુધી એક જ તારીખે લોક અદાલત યોજાતી હોય છે, ત્યારે બધા ડિસ્પ્યુટ એમાં પ્રી લિટિગેશન અને લિટિગેશનના જે બેંક કેસીસ છે કે પછી પારિવારિક જે ઝઘડાઓ છે એના કેસીસ
કે બધા કેસીસ એમાં લેવામાં આવતા હોય છે વીજને રિલેટેડ, કાં તો જે પેન્ડિંગ કેસીસ કોર્ટમાં છે તો એના માટે અમે લોકોને અવેર કરીએ છીએ. કોર્ટમાં એક સંસ્થા આવેલી છે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કરીને, જેના વિશે લોકોને માહિતી નથી હોતી, તો અમે ત્યાંના વોલેન્ટિયર્સ છે. એકચ્યુઅલી અમે MSU સ્ટુડન્ટ્સ છે, MSW કરીએ છીએ અને ત્યાંથી અમારી ઇન્ટર્નશીપ ચાલે છે DLSAમાં. તો હમણાં આજે મેમે જેવી રીતે કીધું કે પાણીને અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે આઝાદી કા અમૃત મહોત્સવ, તો એમાં કેવું હોય કે લોકોને ખબર ના હોય કે એમને મફત કાનૂની સહાય મળવા પાત્ર છે. આ જે કાયદો છે ને એ 1987 બન્યો હતો, તો એટલે કે 35 વર્ષ કરતાં વધારે જૂનો કાયદો થઈ ગયો, પણ લોકોને આના વિશે માહિતી નથી હોતી. તો એટલા માટે અમે ગામ ગામમાં જઈએ છીએ, કોર્ટમાં જઈએ, કોર્ટમાંથી દરેક ગામમાં જઈએ. એવી રીતે અમને આખું શેડ્યુલ આપેલું હોય કે આટલા ગામમાં જવાનું છે, ત્યાં ગામમાં જઈએ, લોકોને ભેગા કરીએ, સરપંચનો સંપર્ક કરીએ, ગામ લોકોને આની માહિતી આપીએ. હવે આ કાયદો જે છે ને એમાં અમુક ક્રાઇટેરિયા હોય છે, જેમ કે જે મહિલાઓ છે એના માટે આ તદ્દન મફત છે. મહિલાઓની કોઈ આવકની મર્યાદા નથી, કોઈ જ મર્યાદા નથી. હવે મહિલાઓને ભરણ પોષણની કોઈ સમસ્યા હોય, ડિવોર્સની સમસ્યા હોય, શારીરિક માનસિક નુકસાન હોય, ડોમેસ્ટિક વાયલન્સ હોય, જે કંઈ પણ હોય, તેમને મફત કાનૂની સહાય મળવા પાત્ર છે. કોઈ પણ બાળક હોય એમને મફત કાનૂની સહાય મળવા પાત્ર છે. અને જે પુરુષો છે એમની 1 લાખની આવક મર્યાદા હોય, કોઈ પણ SC ST માં હોય કે ભૂકંપ પૂર જેવી કુદરતી આફતો હોય, કે જે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય, હવે કોઈ વ્યક્તિ જેલમાં જતો રહ્યો અને એની પાસે પૈસાની સગવડ નથી, તો એમણે શું કરવાનું? તો એ લોકો DLSAનો સંપર્ક કરી શકે છે. અમે આ પેમ્પલેટનું વિતરણ કરીએ છીએ આનું, તો આની અંદર બધા એડ્રેસ આપેલા છે, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, દરેક કોર્ટમાં. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હોય છે, તાલુકામાં તાલુકા કક્ષાની હોય, જિલ્લામાં જિલ્લા કક્ષાની, અને રાજ્ય કક્ષાની જે સર્વિસ ઓથોરિટી છે એમાં જે હેલ્પલાઇન છે એ 24 કલાક સુધી ચાલુ રહે છે. 24 કલાકમાં તમે રાત્રે, દિવસે, બપોરે, ગમે ત્યારે એ લોકોને કોલ કરશો તો એ લોકો તમારો ફોન ઉઠાવશે, તમને સલાહ આપશે અને તમને માર્ગદર્શન પણ પૂરું પાડશે. તો અને સુપ્રીમ કોર્ટમાં પણ હોય છે, હાઈકોર્ટમાં પણ હોય છે, દરેક કોર્ટમાં હોય છે. અને આ લોકોનો મોટો છે ન્યાય સબકે લે, જસ્ટિસ ફોર ઓલ. તો જે ગરીબ લોકો છે, જેમની પાસે વ્યવસ્થા નથી, જે લોકો ભણેલા ગણેલા નથી, જેમને ન્યાયની ખબર નથી કે કયા એક્ટ છે, કાયદો શું છે, એવી કંઈ જ ખબર ના હોય, તો એ લોકો DLSAમાં જઈ શકે છે. ત્યાંના જે વકીલો હોય ને એ લોકો આ લોકોને બધા ટાઈપનું માર્ગદર્શન પૂરું પાડે, અને આ લોકોએ કોઈ ફીસ આપવાની નથી હોતી. આ કેમ્પેન 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચાલુ. વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક. વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ. અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, UK, USA, યુરોપ તથા UAE જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ. સ્ટુડન્ટ વિઝા, PR વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે. કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે. અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે. તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th ફ્લોર, નાપ ચિંટાવો, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 22